પણ પોલીસ પર આક્ષેપ કરાયો છે. વાસર ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના લોકોની કાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકાય છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભી રહી કારને ઉભી રાખે છે. ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માંગણી કરાય છે. તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળાગાળી કરી ગમે તે વર્તન કરવામાં આવે છે. વાહન ચાલક મોબાઈલ પર વાત કરવા માટે તો પોલીસ મોબાઈલ જપ્ત કરી લે છે. કોઈ મોટા આતંકવાદી કે ગુનેગારો હોય તેવું વર્તન લોકો સાથે કરાય છે. સુરતથી તમે ફોર વ્હીલ લઈ અને સૌરાષ્ટ્રમાં જવા નીકળો અને વાસદ ટોલ નાકુ તમે ક્રોસ કરો એટલે તમારી ગાડી ઊભી ના રાખે એવું ના બને. 25-30 પોલીસની ટોળી હોય, ઊભી રાખે, બધા પુરાવો માગે, લાયસન્સ માગે અને રીતસર હપ્તા ઉઘરાવવાનું જ કામ ચાલી રહ્યું છે. ઘણા સમયથી આ ફરિયાદો આવી રહી છે, પરંતુ હમણાં દિવાળીનો સમય છે, અહીંયા વેકેશન સુરતની અંદર પડ્યું છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકો પોતાની ફોર વ્હીલ લઈને ફેમિલી સાથે કુટુંબ સાથે સૌરાષ્ટ્રમાં જવા નીકળ્યા છે. ત્યારે બે દિવસથી ખૂબ જ મોટી ફરિયાદો આવી રહી છે. લોકો એવું કહે કે ભાઈ અમે ભૂલ કરી હોય કે નિયમનો ભંગ કર્યો હોય તો અમે દંડ ભરવા તૈયાર છીએ, તો દંડ લેવામાં નથી આવતો. ગાડી જમા કરવામાં તમારી ગાડી જમા થશે અને સ્વાભાવિક છે કે લોકો અહીંથી સૌરાષ્ટ્રમાં જવા નીકળે, ગાડી જમા કરવાની વાત આવે તો શું કરે, પૈસા આપે. અને એક સમાચારની જો વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં જે પ્રમાણે હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિકની જે સમસ્યા જોવા મળતી હતી એમાં